નમસ્કાર મિત્રો, રેડિયસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 29/7/2020 અને બુધવાર ના દિવસે આપની ખાસ રોજત રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે વાત કરીશું. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોએ વ્યક્તિગત ઉર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. આજે તમે કોઈપણ મુશ્કેલ કામને પોતાના પરિશ્રમ દ્વારા પોતાની ઈચ્છાથી તેને પરિપૂર્ણ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરશો. નજીકના સંબંધીઓ દ્વારા સારી રીતે આજના દિવસે તમને સારો જીવનનો લાભ મળી શકશે. વાત કરીશું વૃષભ રાશિની. તો જીવનમાં જે ઘરની સજાવટ સંબંધિત કોઈ રૂપરેખા બનાવી રહ્યા છો અથવા ગાડી ખરીદવાનો વિચાર કરી રહ્યા છો, તો આજે પરિવારના લોકો સાથે મળીને યોજના બનાવવાનું, ચોક્કસ તે યોજનાને અમલમાં મૂકો. મિત્રો, આજના દિવસને સફળ બનાવો. વાત કરીશું મિથુન રાશિની. આજના દિવસે અન્ય લોકોની મદદ અને સહયોગથી આજનો દિવસ વ્યતીત કરો, જેનાથી તમને પણ આત્મિક સુખની પ્રાપ્તિ થાય. કોઈ શુભચિંતકના આશીર્વાદ, શુભકામનાઓ તેમજ વરદાન પ્રાપ્ત થશે. વાત કરીશું આજના દિવસે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોએ તમારી વિનમ્રતાના કારણે સંબંધીઓ અને સમાજમાં માન પ્રતિષ્ઠા જળવાયેલી રહેશે. આજે તમે કોઈ પણ કાર્યને સમજી વિચારીને શાંતિથી પૂર્ણ કરીને સક્ષમ બનાવો. મિત્રો, આજના દિવસને સક્ષમ બનાવી શાંતિથી મનમાં આનંદ પ્રાપ્ત કરો. વાત કરીશું સિંહ રાશિની. આજે મોટાભાગના સમય આજના દિવસે ચોક્કસ રીતે પરિહાસમાં અને ઉત્સાહમાં મનોરંજન સંબંધિત કાર્યોમાં વ્યતીત થશે. તમારી વ્યસ્તતાના કારણે તમે સંબંધીઓ સાથે, મિત્રો સાથે સમયને પ્રસાર કરી શકશો. આજના દિવસને તમે સફળ બનાવવાનો પ્રયત્ન કરો. વાત કરીશું છઠ્ઠી રાશિ કહેતા કન્યા રાશિની. આજે તમે તમારા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરશો, તેના ફાયદા મેળવવાનો પણ યોગ છે. ઘરમાં કોઈ નજીકના મિત્ર કે સંબંધીઓને આવવાથી વાતાવરણ આનંદમય બનશે. વાત કરીશું તુલા રાશિની. તો થોડા વિશિષ્ટ લોકો સાથે સંપર્ક બનાવવાથી તમારે તમારા જીવનમાં વિચારશૈલીમાં આશ્ચર્યજનક પરિવર્તન આવશે. આ સમયે આર્થિક સ્થિતિઓ તમારી મજબૂત બનશે. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. તમારી પોઝિટિવિટી વિચારો અને તમારા નવી ઉપલબ્ધિઓનું નિર્માણ કરી રહ્યા છે. તમારા કામ પ્રત્યે વધારે જાગૃતતા રાખવાની જરૂર છે. એકાગ્રતા તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં ચોક્કસ મદદ કરશે. મિત્રો, વાત કરીશું ધનરાશિની. તો ધનરાશિના જાતકો, આજે તમે તમારી અંદર ભરપૂર ઉર્જાનો અનુભવ કરશો. કોઈ અસંભવ કાર્ય અચાનક જ બનવાથી મન પ્રસન્ન રહેશે. થોડા સમયથી ચાલી રહેલી કોઈ પ્રકારની દુવિધા, બેચેનીથી મુક્તિ મળશે. મિત્રો, વાત કરીશું આજના દિવસે અહીંયા મકર રાશિની. તો તમારા વ્યક્તિગત મામલાઓનો ખુલાસો બહાર કરશો નહીં. કોઈ પણ કાર્ય ગુપ્ત રીતે કરવાથી તેમને સફળતા પ્રાપ્ત થઈ શકશે. વડીલોના આશીર્વાદ તો મેળવવા જરૂરી છે, સહયોગ પણ મેળવવો જરૂરી છે અને વધારે સહાયક બનવાની પણ જરૂરી યાદ છે. અહીંયા વાત કરીશું કુંભરાશિની. કોર્ટ કેસ સંબંધિત કોઈ કાર્યવાહી ચાલી રહી છે, તો આજે તેના ઉપરથી ધ્યાન કેન્દ્રિત રાખશો. સફળતા તમારા પક્ષમાં રહેશે. સાથે થોડા સમયથી જે કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા છે તેનાથી છુટકારો મળી શકે છે. મિત્રો, વાત કરીશું આજના દિવસે છેલ્લી રાશિ કહેતા મીન રાશિની. તમારા વ્યક્તિગત સંબંધિત થોડી પોઝિટિવિટી વાતો લોકો સામે આવી જવાથી તમારી સામાજિક સેવાઓ વધશે, માન સન્માન પણ પ્રાપ્ત થશે. થોડી નકારાત્મક પ્રવૃત્તિઓ લોકો તમારું નુકસાન કરવાની કોશિશ કરશે, પણ નુકસાન ચોક્કસ રીતે નહીં થાય. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મેં રાશિ ભાઈ વિશે જણાવ્યું. વધુમાં વધુ જડેશ ટીવીની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રેહી, ઓમ નમઃ શિવાય.
We'll be right back.